સો બહુ ટાઈમ પછી મેં આજે બબ્બે ફિલ્મો એક સાથે જોઈ છે. દેટ મીન્સ કે વેકેશન આવી ગયું જ્યારે વધારે ફિલ્મોનો પ્રવાહ તમારા તરફ આવે, અને એ પણ બોલિવૂડની બે ફિલ્મો ઓમેટા અને 102 નોટ આઉટ. સૌથી પહેલા આપણે વાત કરીએ 102 નોટ આઉટની. હવે આપણને ગુજરાતીઓ માટે સ્પેશિયલ ફિલ્મ છે આ, કારણ કે 102 નોટ આઉટ સમીર જોશીનું બહુ ફેમસ નાટક છે, મોસ્ટ સક્સેસફુલ ડ્રામા છે, વર્ષોથી ચાલ્યું આવતું છે, અને ઘણા બધા લોકોએ તો 2-3 વાર આ ડ્રામા જોઈ લીધું છે. સો આ ફિલ્મ ડ્રામા જેવી જ છે. સૌથી પહેલા ડ્રામા મેં નથી જોયું, એટલે મેં એઝ અ ફિલ્મના દર્શક જ આ ફિલ્મને જોઈ છે. સો જેવી રીતે ગુજરાતની બહારના લોકો જેણે ડ્રામા નહીં જોયું હોય એવી જ રીતે મેં આ ફિલ્મ જોઈ છે, 102 નોટ આઉટ, ઉમેશ શુક્લની ફિલ્મ. ફિલ્મનો મુખ્ય ભાવાર્થ એ છે કે લીવ યોર લાઈફ ટિલ યુ ડાય. અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ છે કે મેં મારી લાઈફમાં એક બી વાર નહીં મરા, અને લોકો હસી કાઢે છે. પણ બેઝિકલી એ બહુ સમજવા જેવો ડાયલોગ છે એવા લોકો માટે જે જીવતા જીવન મરેલાની જેમ જીવન જીવે છે. એમનો સન જે 75 વર્ષનો છે, અમિતાભ બચ્ચન જે 102 વર્ષના છે, ભલે લાગતા નથી. ઋષિ કપૂર એકદમ ગ્રમ્પી છે, એમની ઉપર બુઢાપો માથે સવાર છે કે ભાઈ હવે તો ગમે ત્યારે જઈશ, શું થશે, મારે સાચવવું જોઈએ, મારે આવું ના કરવું જોઈએ, હું ઘરડો થઈ ગયો છું. અને અમિતાભ બચ્ચન જિંદા દિલ છે, એવું ઈચ્છે છે કે મારો સન પણ એકદમ લાઈફ જીવી લે. યુ નો, અમુક લોકોની લાઈફ નાની હોય પણ એ જીવીને ગયા હોય, અમુક લોકોની લાઈફ મોટી હોય પણ જીવ્યા કેટલું એ સવાલ હોય. સો એ જ ફિલોસોફી ઉપર બનેલી આ ફિલ્મ છે. ફિલ્મ બહુ જ નાની છે, બહુ જ નાની. તમને જયારે ઇન્ટરવ્યુ પડે ત્યારે લાગે અરે આટલી તમે ઇન્ટરવ્યુ પડી ગયો. સો મેઇન પાર્ટ એ છે કે ફિલ્મ બહુ નાની છે, બહુ સિમ્પલ પ્લોટ છે, પણ રાઇટિંગ સ્ટ્રોંગ છે. હા, ફિલ્મમાં ઇમોશન્સ થોડા ઓછા પડ્યા, જોલ્ટ ઝટકા થોડા ઓછા લાગ્યા, અને મને એવું લાગ્યું કે ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચન જોડે ઓફકોર્સ સારા છે, પણ બંનેની વચ્ચે એકદમ સ્ટ્રોંગ કનેક્શન આપણને રોવડાઈ દે, આમ પાણીના રેલા નીકળતા હોય આંસુના, એવું બહુ ના થયું. હા, થોડું હળવી સ્મિત સાથે આપણે થિયેટરની બહાર આવ્યા અને એક નાનકડું લેસન શીખીને આવ્યા. સો 5 માંથી 3 સ્ટાર્સ 102 નોટ આઉટને. અને ઓમેટા, ઓમર સઈદ શેખ, જે વ્યક્તિના હાથ મલ્ટીપલ ટેરર અટેકમાં રહેલા છે, પછી એ 9/11 હોય કે પછી કંધારનું જે હાઈજેકિંગ હતું એમાં ઇન્ડિયામાંથી એમને રિલીઝ કરવામાં આવ્યા હતા, ઇન્ડિયન જેલમાં હતા. સો એક બ્રિટિશર મુસ્લિમ જે ખોટા સકંજામાં ફસાઈ જાય છે અને પછી એક અલગ જ લેવલ પર જતા રહે છે જેહાદના, એમની પણ બનેલી ફિલ્મ છે. ફિલ્મ નથી, આ ડોક્યુ ડ્રામા છે. ગમે ત્યારે ખતમ થઈ જાય, તમને ખબર જ ના પડે અરે પતી ગઈ, એવું થઈ જાય એવી ફિલ્મ છે. બધાને ન ગમે, એડલ્ટ ફિલ્મ છે, પણ રાજકુમાર રાવની એક્ટિંગ આમાં પણ એકદમ પરફેક્ટ છે. આ હીરોની ફિલ્મ નથી, આ વિલનની ફિલ્મ છે. 5 માંથી 2.5 સ્ટાર્સ.